મિત્રો, થોડા વર્ષો પહેલા જ જ્યારે હું નાનો હતો ત્યારે એક ચિત્ર જોયાનું મને યાદ છે. એ ચિત્રનું ટાઇટલ હસ્તી બીબી રોતી બીબી. એક બાજુથી ચિત્ર જોઈએ તો એમ લાગે કે કોઈ રડી રહ્યું છે, અને એ પાનું ઉલટાવીને જોઈએ તો એમ લાગે કે એક ચિત્ર હસે છે. હાસ્યરસને હું જ્યારથી ઓળખતો થયો ત્યારથી મને આ ચિત્રનું મહત્ત્વ સમજાયું. હાસ્ય એ બીજું કંઈ નથી પણ એક ગંભીર વિષયને જુદી રીતે જોવાની પ્રક્રિયા છે. જેમ તુવેરની દાળ હોય એમાંથી ખીચડી બને, દાળ પણ બને, પૂરણપોળી પણ બને, એમ આ શબ્દ નામનો પદાર્થ એ ગંભીર અભિવ્યક્તિ પણ રજૂ કરે અને એ જ શબ્દ હાસ્ય પણ નિષ્પન્ન કરી શકે. આ અહીંયા બેઠેલા કવિઓને તમારે એ રીતે આજે સાંભળવાના છે, કારણ કે અત્રે ઉપસ્થિત કવિઓ કોઈ બ્રાન્ડવાળા શુદ્ધ પ્યોર હાસ્ય કવિઓ નથી. એ લોકોએ ગુજરાતી સાહિત્યને ઘણી સુંદર, ગંભીર, સંવેદનશીલ રચનાઓ, ગીતો, ગઝલો આપ્યા છે, પણ આજે એમની કવિતામાંથી હાસ્યનો અનુભવ કરાવવા માટે આ બધા અત્રે ઉપસ્થિત છે. અને આજે એમની પાસે એ અપેક્ષિત છે કે એ એમની કવિતાઓમાંથી કેટલીક હળવી કવિતાઓ, હળવી ને હલકીમાં બહુ મોટો ફેર છે, જેમ હસવું ને હસી કાઢવું એ બેમાં ફેર છે તેમ, તો આ કવિઓ એમની હળવી કવિતાઓ આજે આપણી સમક્ષ રજૂ કરશે. અત્યારે સમય સ્ટ્રેસનો ચાલે છે, કવિતામાં પણ ઘણીવાર ચિંતન અને ચિંતામાંથી જે ઉપજતી કવિતાઓ બહુ ભારે પડી જાય છે, અને એમાં ઘણીવાર કવિ પોતે દબાઈ જાય છે, કવિતા પોતે દબાઈ જાય છે અને ભાવકો પણ દબાઈ જાય છે. તો એ વખતે આવો હાસ્યરસથી ભરેલી કવિતાઓ મને એવું લાગે છે કે લાફિંગ ક્લબમાં જવા બરાબર છે. અને એટલે જ આપણા ગઝલકાર મરીઝે કહ્યું છે કે હસી પણ પડું છું વિના કારણે હું, હસી પણ પડું છું વિના કારણે હું, જુદો અર્થ એનો ન કોઈ ઘટાવે, વિવિધતાને ખાતર એ કરવું પડે છે, ભલા ક્યાં સુધી કોઈ આંસુ બહાવે. આટલી પ્રસ્તાવના સાથે હું આજના પહેલા કવિને અહીંયા ઉપસ્થિત થવા આમંત્રણ આપું છું, જેમનું નામ છે કિરણ ચૌહાણ. એ પોતે સુરતના કવિ છે અને હાસ્યરસથી ભરેલી ગઝલો એટલે કે હઝલો એ ખૂબ સુંદર લખે છે. કિરણ ચૌહાણ. થોડા હળવા મુક્તકોથી શરૂઆત કરી. પહેલું મુક્તક છે કે બસ અહીં મોટો મને ફટકો પડ્યો, બસ અહીં મોટો મને ફટકો પડ્યો કે દોસ્ત એને હું જરા બટકો પડ્યો, બસ અહીં મોટો મને ફટકો પડ્યો કે દોસ્ત એને હું જરા બટકો પડ્યો, ને ક્રોધ એનો જોઈને લાગ્યું મને, ક્રોધ એનો જોઈને લાગ્યું મને આ ધરા પર સૂર્યનો કટકો પડ્યો. બીજું મુક્તક છે કે હું વ્યવસ્થિત વ્યક્તિ પણ આજે મવાલી થઈ ગયો, આજે એટલે આજે જ દૂરદર્શન પર આવ્યા પછી, હું વ્યવસ્થિત વ્યક્તિ પણ આજે મવાલી થઈ ગયો, પ્રેમમાં પડતા જ ખિસ્સો સાવ ખાલી થઈ ગયો, ને બે ધડક તુજ આંગણે આવી શકું બસ એટલે, બે ધડક તુજ આંગણે આવી શકું બસ એટલે ક્લાર્કની હું નોકરી છોડી ટપાલી થઈ ગયો. ત્રીજું એક મુક્તક છે કે દોસ્ત આયોજન કળા મરી ગમી ગઈ કે નહીં, દોસ્ત આયોજન કળા મરી ગમી ગઈ કે નહીં, બોલ ચિંતાઓ બધી તારી શમી ગઈ કે નહીં, વાત ભૂલી જા હવે કે દાળમાં ઉંદર પડ્યો,
વાત ભૂલી જા હવે કે દાળમાં ઉંદર પડ્યો, તું જરા જો જાન આખી એ જમી ગઈ કે નહીં. વાહ વાહ વાહ. હવે એક હઝલ રજૂ કરું છું. એક પરણવા ઉત્સુક થયેલા યુવાનની હઝલ છે કે આટલો વૈભવ હશે તો ચાલશે, આટલો વૈભવ હશે તો ચાલશે, બે ઘડીનો લવ હશે તો ચાલશે. જે છાપામાં જાહેરાત આપે છે કે જોઈએ કન્યા નથી ગુણની જરૂર, જોઈએ કન્યા નથી ગુણની જરૂર, જીવતું તાંડવ હશે તો ચાલશે. સાસુજી દેવી સરીખા જોઈએ, સાસુજી દેવી સરીખા જોઈએ, જો સસુર દાનવ હશે તો ચાલશે. ને એક પણ સાળો ન હોવો જોઈએ, એક પણ સાળો ન હોવો જોઈએ, સાળીઓ નવ નવ હશે તો ચાલશે. ક્યાં બાદ વાહ ભાઈ વાહ. એક પણ સાળો ન હોવો જોઈએ, સાળીઓ નવ નવ હશે તો ચાલશે. કે બસ પરણવું છે હવે જે થાય તે, બસ પરણવું છે હવે જે થાય તે, રોજનો વિપ્લવ હશે તો ચાલશે. અને આ હઝલ સાંભળ્યા પછી કોઈ કન્યા ન આપે તોય ચાલશે. વાહ કિરણભાઈ વાહ. તો મિત્રો, બે બહેનો ની વાત, એક મોટી બેન એક નાની બેન, બંનેના બાંધા બંધારણ લગભગ સરખું. મોટી બેન થોડી સંવેદનશીલ ગંભીર છે, નાની બેન થોડી રમતિયાળ છે, થોડી ચંચળ ને હસમુખી છે. એ ગંભીર બેનને ગઝલ કહેવાય છે ને હસમુખી બેનને હઝલ કહેવાય છે. તો હવે હું એક બીજા કવિને અહીંયા ઉપસ્થિત થવા માટે નિમંત્રણ આપું છું. શ્રી હરિવદન ભટ્ટ, એમણે હાસ્યરસને જુદા જુદા ગીત સ્વરૂપે ખૂબ ખૂબીથી રજૂ કર્યો છે. હરિવદનભાઈ. ટીવી પર આવીને મજા બહુ પડી ગઈ, ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ. ટીવી પર આવીને મજા બહુ પડી ગઈ, ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ. પલળતી સુકન્યાને ઓફર કરી ત્યાં, બની કાગડો મુજ છત્રી ઉડી ગઈ. ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ. બિલાડી નડીતી મુજ બારાત આડી, બિલાડી નડીતી મુજ બારાત આડી. હિનાની જગ્યાએ, હિનાની જગ્યાએ હિડંબા જડી ગઈ. ગઝલ નામી કરમાં હનીમૂન ટિકિટ વરવધુ કાજ લાવ્યા, ને સાળી જ અણવર લઈ ઉપડી ગઈ. ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ, ને પત્ની રિસાયા પછી જ્ઞાન લાદ્યું, ને પત્ની રિસાયા પછી જ્ઞાન લાદ્યું. કે દાઢી અમારી અમોને નડી ગઈ. ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ. મળે જો ખુદા તો સવાલ એક પૂછું, મળે જો ખુદા તો સવાલ એક પૂછું. તારે ભગવાન સાથે, તારે ભગવાન સાથે શી અંટસ પડી ગઈ. હરીન ઝૂમતો તો કવિતા નશામાં, કવિતા નશામાં હરીન ઝૂમતો તો, ને પોલીસ પીધેલો, ને પોલીસ પીધેલો ગણી પકડી ગઈ. ગઝલના મીટરમાં હઝલ આવડી ગઈ, હઝલ આવડી ગઈ. અને હઝલ નંબર બે,
વાત નંબર બે, ખિરશાદ, જીવનમાં એક વાર લફરું કરવું જોઈએ, જીવનમાં એક વાર લફરું કરવું જોઈએ, જાહેર નહી તો છાનું છપનું કરવું જોઈએ, દોડી દજામાં મેઘધનુષ પણ ખીલી શકે, દોડી દજામાં મેઘધનુષ પણ ખીલી શકે, કેસરિયા કરી કાળું દોડું કરવું જોઈએ, ગુલાટ ઘરડો વાંદરો કદી ન ભૂલતો, ગુલાટ ઘરડો વાંદરો કદી ન ભૂલતો, એ બ્રહ્મ વાક્ય અહીંયામાં કોતરવું જોઈએ, અનેક ગોપીઓથી રાસ કાનુડો રમ્યો, અનેક ગોપીઓથી રાસ કાનુડો રમ્યો, બેચાર માશું કામ ભલા ડરવું જોઈએ, ને વ્યવહારમાં પણ કહ્યું છે ને, જો લાગે છાસ ખાટી તો મલાઈ ચાખવી, જો લાગે છાસ ખાટી તો મલાઈ ચાખવી, અંતે તો ઘીના ઠામ માગી ઠરવું જોઈએ, લફરા કરી ખાવાની જો હિંમત ન હોય તો, લફરા કરી ખાવાની જો હિંમત ન હોય તો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી તો. હરિવર્ધન ભાઈને સાંભળ્યા પછી હવે એક એવા હાસ્ય કવિને રજૂ કરું છું કે જે પોતે એમનું પ્રદાન એક છે હાસ્ય સાહિત્યમાં, જેને વ્યંગ તઝમીન કહેવાય છે. એનું સ્વરૂપ જોઈએ તો એ પાંચ પંક્તિનું સ્વરૂપ, એમાં પ્રથમ ત્રણ પંક્તિ એ કવિ પોતાની હાસ્ય શૈલીમાં રજૂ કરે છે, અને પછીની છેલ્લી બે પંક્તિ એ કોઈ જાણીતા શેરની એ ઉપયોગમાં લે છે, પણ આ હળવી શૈલીમાં એવી રીતે ગૂંથાઈ જાય છે કે એ જુદી શૈલી છે એવો ખ્યાલ પણ ના આવે. અને આ એક વિશેષ પ્રદાન આ કવિનું રહ્યું છે. એ પોતે એક કટાર લેખક છે, એક કાર્ટુનિસ્ટ છે, અને એમણે દરેક પ્રકારના હાસ્યને પુસ્તકોમાં રજૂ કર્યા છે. એ પ્રતિકાવ્ય હોય, હાસ્યકાવ્ય હોય, હાસ્ય લેખક તરીકે કે હાસ્ય નવલકથાઓ, આ દરેક પ્રકાર કવિતામાં પુસ્તકોમાં એમણે રજૂ કર્યા છે. તો એ છે નિર્મિષ ઠાકર. પૃથ્વી પેદા થઈ ત્યારથી આજ સુધીમાં કેટલા યુગો આજની ઘડી સુધીમાં વહી ગયા, પણ દરેક યુગમાં એક વસ્તુ કોમન છે કે દરેક યુગમાં સ્ત્રીઓ અને પુરુષો એકબીજાના પ્રેમમાં પડે છે, અને આપણે એ લોકોના આભારી છીએ કારણ કે એટલા માટે આપણે અહીંયા છીએ. તો આ યુગમાં આપણા સમાજમાં તમે જુઓ કે કેટલા પાત્રો છે, સુથાર છે, લુહાર છે, ટપાલી છે, સેલ્સમેન છે, દરેક જણને હક છે પ્રેમ કરવાનો, પણ તમે એવી કલ્પના કરો કે એ દરેક પાત્રો જો મુક્તક પોતાની પ્રિયતમાને પાઠવે તો એમાં ધંધાની અસર કેવી રીતે આવે? જરા જુદા પ્રકારના મુક્તકો છે ને, આખો સેટ છે, પણ એકદમ દરેક પાત્રની એમાં ઝલક આવે છે. જુઓ, સુથાર પોતાની પ્રિયતમાને કહે છે કે છોલવું કારણ વિના એ એમની લત હોય છે, છોલવું કારણ વિના એ એમની લત હોય છે, પ્રેમનો રંધો નવો ને રોજ કસરત હોય છે, ટકાઉ શાક જેવું દિલ છતાં વહેરાય છે, ટકાઉ શાક જેવું દિલ છતાં વહેરાય છે, એમની પાસે નજરની એક કરવત હોય છે. લુહાર કહે છે, ભગવતી કુમારજી સાંભળજો, લુહાર કહે છે કે ગણની સાથે કોની જોડી હોય છે, ગણની સાથે કોની જોડી હોય છે, લાગણી ટીપી ને તોડી હોય છે, બે વફા તારા હૃદયની એરણે, શબ્દો પર ધ્યાન રાખજો, કે બે વફા તારા હૃદયની એરણે રોજ બદલાતી અથોડી હોય છે. ટપાલી કહે છે પ્રિયતમાને કે તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું, તારી ગલીમાં જાતને વેચ્યા કરું છું હું, તારા પ્રાણયના બોજને ખેંચ્યા કરું છું હું,
કોની કૃપાથી હું ઘસું છું તારા ઉમરા, કોની કૃપાથી હું ઘસું છું તારા ઉમરા, પત્રો લખે છે કોક ને વેચ્યા કરું છું હું. અચ્છા ભાઈ, વાહ ભાઈ વાહ. અને હવે તો ઓડિયન્સમાં ઘણા બધા માણી શકે એવી એક પાત્ર આવે છે, તાલ ધરાવનાર. તાલ ધરાવનાર પ્રિયતમાને કહે છે કે હું ઘસાયો એકલો ને તું સદા વહેતી ગઈ, હું ઘસાયો એકલો ને તું સદા વહેતી ગઈ, લ્યો લપસ જો કહીને લિસ્સા ઢાળ તું દેતી ગઈ, તે દીધેલો કાસકો જાલીને હું બેસી રહ્યો. બેવફા, તું મસ્તકેથી વાળ પણ લેતી ગઈ. સેલ્સમેન કહે છે, સેલ્સમેન પોતાની પ્રિયતમાને કહે છે સેલ્સમેન ની સ્ટાઇલમાં, સાવ રીઝનેબલ અમારા રેટ છે, પ્રેમ પત્રોનું અસલ પેકેટ છે, હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ, હર સિઝનમાં ચાલતી પ્રોડક્ટ આ, વાપરો તો દિલ મફતમાં ભેટશે. ક્યા વાત, વાહ 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 વાહ. પાયલોટ કલ્પના કરો કે એમાં શું થઈ શકે. પાયલોટ કહે છે પ્રિયતમાને કે રનવે પ્રાણાયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે, રનવે પ્રાણાયનો વ્યસ્ત છે, પ્લેનો હજાર છે, તારી નજરનો જો કે જુદેરો પ્રકાર છે, જગ્યા તો તરત થઈ જશે તું લેન્ડ કરી જો, જગ્યા તો તરત થઈ જશે તું લેન્ડ કરી જો, સિગ્નલ સતત ઝીલે છે, હૃદયનું રડાર છે. હવે કોર્ટમાં એક આરોપી જુબાની આપે છે, પ્રિયતમાનો કોઈ કેસ ચાલી રહ્યો છે અને જજ સામે જુબાની આપે છે કોર્ટમાં આરોપી. આરોપી જજને કહે છે, શું થયું એને પૂછ્યું હું પ્રેમ બોલ્યો તો, શું થયું એને પૂછ્યું હું પ્રેમ બોલ્યો તો, રીત એને ના ગમી હું સત્ય બોલ્યો તો, એ જ મિસ ગીતાનો આ છે કેસ જજ સાહેબ, એ જ મિસ ગીતાનો આ છે કેસ જજ સાહેબ, મેં કસમ ખાવા ગીતા પર હાથ મૂક્યો. અને હવે તો ખાસ જે ભૂમિ પર બેઠા છીએ ત્યાંની જ વાત છે, દૂરદર્શનનો ઉદ્ઘોષક પ્રેમમાં પડે તો, જો કે ટાઈમ ના મળે પણ છતાં પડે તો, તો એ કેવી રીતે રજૂઆત કરે પ્રિયતમા સામે કે પ્રેમનું આ છે પ્રસારણ દિલ્હી ચેનલ વન ઉપર, પ્રેમનું આ છે પ્રસારણ દિલ્હી ચેનલ વન ઉપર, હે પ્રિય ચેનલ બદલના વાત લેજે મન ઉપર, ખેંચના સિરિયલ હવે સંબંધની દૂરદર્શને, ખેંચના સિરિયલ હવે સંબંધની દૂરદર્શને, એક એપિસોડ તો કર પાસના દર્શન ઉપર. ક્રિકેટર, ક્રિકેટર પ્રિયતમાને કહે છે કે છે પ્રિય લિમિટેડ ઓવર્સ ને પ્રણયની ખેંચ છે, છે પ્રિય લિમિટેડ ઓવર્સ ને પ્રણયની ખેંચ છે, ડેડ પીચ પર ચાલતી આ એક વનડે મેચ છે, પ્રેમ ડેડ પીચ પર ચાલતી આ એક વનડે મેચ છે, થર્ડ અમ્પાયર ને વચમાં નાખના આ પ્રેમ છે, થર્ડ અમ્પાયર ને વચમાં નાખના આ પ્રેમ છે, આપણો સંબંધ શું છૂટી ગયેલો કેચ છે. હવે મહાભારતનું પાત્ર આવે છે અર્જુન, કલ્પના કરો કે કેવા પાત્રો આવે. અર્જુન પોતાની પ્રિયતમાને, આજકા અર્જુન, આજનો અર્જુન હોય તો આવું કરે, એ કહે છે પ્રિયતમાને કે હસ્તિનાપુર આજ હૈયામાં રચાયું કે નહીં, હસ્તિનાપુર આજ હૈયામાં રચાયું કે નહીં, લક્ષ ચૂકો તો ભલે, લક્ષ ચૂક્યો તો ભલે, તુજને મળાયું કે નહીં, આંખના વિધાઈ પંખીની પ્રિય તો શું થયું, આંખના વિધાઈ પંખીની પ્રિય તો શું થયું, છે પ્રણયનું તીર તારું દિલ વિંધાયું કે નહીં. અને છેલ્લે છેલ્લું મુક્તક છે પાનવાળો, કહે છે કે હાજરી તારી તો હરિયાળી હશે, હાજરી તારી તો હરિયાળી હશે, પાન મધ્ય જેમ વરિયાળી હશે, પ્રેમમાં મારી સ્થિતિ તો એ જ છે, પ્રેમમાં મારી સ્થિતિ તો એ જ છે, સુડી વચ્ચે જેમ
સોપારી વાહ વાહ તો મિત્રો, એક જણે કહ્યું છે કે ધ શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ પર્સન્સ ઇઝ કોલ્ડ લાફ્ટર. અને ઘણીવાર કોઈ હાસ્ય કવિની હાસ્ય વૃત્તિ અસ્વસ્થ બની જાય ત્યારે કટાક્ષ સ્વરૂપે આવે છે, વ્યંગ સ્વરૂપે આવે છે, અને ઘણીવાર ચાપખાની જેમ વાગતી હોય છે. એમ કહેવાય કે આપણે કોઈ ગુલાબ સૂંકતા હોઈએ અને ઊંડો શ્વાસ લઈને એની મહેક માણીએ અને પછી તરત ટેરવા ઉપર દુખે એકદમ, ત્યારે ખબર પડે કે કાંટો પણ વાગી ગયો. તો એવા કટાક્ષથી ભરપૂર કવિતા લખતા, જેમની વાણીમાં વેધકતા છે, એવા કવિ હું કૃષ્ણ દવેને હવે વિનંતી કરીશ. એમની કવિતા સાંભળીને આપણે તાજી નવી બ્લેડથી દાઢી કરી હોય અને પછી એ વખતે એમ લાગે કે આપણે ફ્રેશ થઈ ગયા, પણ આફ્ટર શેવ લગાવી એટલે તમને બળતરા થાય, ત્યારે ખબર પડે કે ક્યાંક વાગી ગયું છે. એવી કવિતાઓ છે એમની. એમને એક બે પંક્તિ મને કહેવાનું મન થાય છે. એનું નામ કૃષ્ણ છે, એટલે એમણે કહ્યું છે કે ગોકુળના કૃષ્ણને તો વાંસળીના સૂર, વળી યમુનાના પૂર અને ઉપરથી ગોપીઓને રાધા, અહીં મારે તો જીવવાના વાંધા. તમે જોજો કે એક માત્ર દ ઉપરથી ખસીને વ ઉપર આવે તો કૃષ્ણ દેવમાંથી દવે થઈ જાય. તો એવી હાલત કૃષ્ણભાઈની થઈ છે. એમની થોડીક કવિતાઓ માણીએ. એક બાળ કાવ્ય સંભળાવું. પપ્પા કે છે એન્જિનિયર ને મમ્મી કે છે ડોક્ટર, હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. અરે એડમિશનનું ચક્કર છોડો, દોડો છો શું આમ? એડમિશનનું ચક્કર છોડો, દોડો છો શું આમ? એમપી એમએલએ બનવામાં ભણવાનું શું કામ? ઘાસ કાપતા શીખી ગયો છું, હવે ચલાવીશ ટ્રેક્ટર. હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. ને સપોર્ટ દે તો ઘી કેળા ને ખજૂર પણ ખવડાવીશ, ના આપે તો ધોળે દાડે કાદવથી નવડાવીશ. પછી ભલે ને સાવ સગા એ બ્રધર હોય કે સિસ્ટર, હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. ને ખરેખર ભણેલા હોય એની જે દશા છે એની વાત, કે હું ધારીશ તો ઓન કરીશ ને હું ધારીશ તો ઓફ. ખિસ્સામાં જો સ્વિચ હોય તો કેમ પડે ના રોફ. અરે દૂર ઉભા રહી સલામ ભરશે મેજિસ્ટ્રેટ કલેક્ટર, હું તો મોટો થઈને બનવાનો છું ચીફ મિનિસ્ટર. અને જ્યારે આવા મોટા થઈને ખડ્ડુસ બને ત્યાર પછીની વાત, ચૂંટણીઓ થઈ ગઈ હોય ત્યાર પછીનું ગીત, કે તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેશની, હાલો પથ્થારી ફેરવીએ દેશની. ઓકે, 5 વર્ષ માટે તો સપોર્ટ આપવો જ પડે. અરે 6 મહિના હાલે તો ગંગાજી નાયા, આ વર્ષોની વાર તાયુ મેલો. 6 મહિના હાલે તો ગંગાજી નાયા, આ વર્ષોની વાર તાયુ મેલો. હાથ પેઢી નિરાતે બેહીને ખાય, બસ એટલો જ ભરવો છે થેલો. અરે દોવા દે ત્યાં લગી જ આરતીયું ઉતરે છે, કાળી ડિબાંગ આ ભેંસની, હાલો પથારી ફેરવીએ દેશની, હાલો પથારી ફેરવીએ દેશની. ને કામ બધું અટકી ગયું હોય ને, કે ફાઇલોના પારેવા ઘૂઘું કરે છે, ફાઇલોના પારેવા ઘૂઘું કરે છે, હવે ચોકમાં દાણા તો નાખો,
અરે ગમે તે કામ કરો, અમને ક્યાં વાંધો છે, આપણા 50% રાખો. અરે ચૂલે બળેલ કંઈક ડોશિયુના નામ પર આપી દો એજન્સી ગેસની. હાલો પથારી ફેરવીએ દેશની, ને દેકારા પડકારા હોબાળા રોજ રોજ વાગે છે નિત નવા ઢોલ, કે જેને જે સોંપાશે એવો ને એવો અહીં અદ્દલ ભજવશે સૌ રોલ. કે નાટકની કંપનીઓ ઈર્ષા કરે ને ભલે આપણે ત્યાં ભજવાતા વેશની, હાલો પથારી ફેરવીએ દેશની. કે તમને જરૂર છે ટેકાની ભાઈ મારા, અમને જરૂર છે કેશની, હાલો પથારી ફેરવીએ દેશની, હાલો પથારી ફેરવીએ દેશની. મિત્રો, ઘણીવાર હાસ્ય કવિ બહુ મોટી રચનાઓ બી લખતા હોય છે, અને ઘણીવાર હાસ્ય એક વાક્યમાં નિષ્પન્ન થતું હોય છે. એના એક બે દાખલા આપું કે એકવાર એક મમ્મી એની દીકરીને કહ્યું કે બેટા, તારી ચાર ચાર બહેનપણીઓના છૂટાછેડા થઈ ગયા અને જી તારા લગ્નનું ઠેકાણું નથી. એકવાર ચોરે એની પત્નીને કહ્યું કે તું પૈસા પૈસા ના કર, હમણાં બેંક બંધ થાય એટલે લઈ આપું છું. એક વાક્યમાં. વાહ વાહ, ક્યા બાત હે, વાહ ભાઈ વાહ. તો હવે પછીના કવિ છે એ પ્રલંબ કાવ્યો લખે છે, એટલે એમના કાવ્યો લાંબા હોય છે પણ એમાં કટાક્ષ છે, વ્યંગ છે. એમની એક એક શેર મને યાદ આવે છે, હું રજૂ કરું છું. કે શું કરું મારા રુદનની સાબિતીનું, શું કરું, વાહ વાહ, શું કરું મારા રુદનની સાબિતીનું, શું કરું, એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ. વાહ 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 વાહ, બહુ સરસ છે, વાહ. એમના રુદનની સાબિતી હવે આપશે સૌમ્ય જોશી. નવરાત્રીનો માહોલ છે કે ગરબે અણગઢ શેર છે ને શેરે વાગ્યા ઢોલ, જવાન બુઢા બાળક ઘૂમે નવરાતરને કોલ. કે ગોકુળ કરતા જુદું અહીં તો ગોપી એટલા કાન, ગોકુળ કરતા જુદું અહીં તો ગોપી એટલા કાન, શેર નામનું ગોકુળ ઝૂલે ગરબે ભૂલે ભાન, કે વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક, વીજળી કેરો થાંભલો ને ફરતે ઘૂમે લોક. એવામાં પણ એક કૂતરાએ મૂકી કરજક પોક, કે માજમ રાત ને ગરબે ઘૂમે ચણિયા ચોળી આભલા, પણ કૂતરાના તો ભીડની વચ્ચે ખોવાયા છે થાંભલા. માજમ રાત ને ગરબે ઘૂમે ચણિયા ચોળી આભલા, પણ કૂતરા ના તો ભીડ ની વચ્ચે ખોવાયા છે થાંભલા. કે કૂતરું જોતું આભ માને કહે કરમ ની વાત, કે મારા થાંભલા ફરતો ઘૂમે સાલો માણસ છે કમજાત. કે કૂતરું જાણે વણ વરસેલું ધોધમાર વાદળિયું, કૂતરું જાણે વણ વરસેલું ધોધમાર વાદળિયું, કે કયા દેવ ને પૂજે ને ક્યાં ક્યાં બાધે માદળિયું. એ કૂતરાને કૂતરાપણું રોમ રોમ થી ડંખે, કે આ તો કેવી જાત જે સાલી થાંભલા માટે ઝંખે. એ કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ, કૂતરાને બી શૈશવ કેરા દિવસો આવ્યા યાદ, કે જ્યાં ત્યાં જે તે કરી શકે કોઈની નહીં મર્યાદ, પણ આજે પૂછડે લટકી ગયો છે મોટપણાનો ભાર, કે થાંભલા વિના કંઈ પણ કરવું ક્યાંનો શિષ્ટાચાર. હવે નિયમો હારે સહન શક્તિઓ ધીંગાણાઓ કરતી, નિયમો હારે સહન શક્તિઓ ધીંગાણાઓ કરતી, ને કૂતરું અંદર રોકી બેઠું પૂનમ જેવી ભરતી. કે નિયમો હારે સહન શક્તિઓ ધીંગાણાઓ કરતી, ને કૂતરું અંદર રોકી બેઠું પૂનમ જેવી ભરતી, કે રોકી બેઠું લાગણીઓને કરે કોને ફરિયાદ, ને એટલામાં કૂતરાને આવ્યું જૂનું છાપું યાદ. કે શેર આખું સૂતું તું બસ કૂતરું છાપું સમજ્યું તું, શેર આખું સૂતું તું બસ કૂતરું છાપું સમજ્યું તું, કે માણસ નામે પ્રાણી કાલે હિન્દુ મુસ્લિમ થઈ ગયું. કૂતરાને થઈ ગયું કે સાલો માણસ કેવી જાત, એવો થઈ ગયો જાણે કાલે બનીને કોઈ વાત, કે આજે હસતો માણસ કાલે ઘરમાં બેસી સડતો તો, આજે ગરબે ઘૂમે કાલે મસાણમાં લથડતો તો. એ કૂતરાની આકી આ જાત સહી સલામત ફરતી, કૂતરાની આખી એ જાત સહી સલામત ફરતી હતી, કે માણસ પકડે એવી ગાડી ગલીઓમાં રખડતી હતી,
એ મંદિર મસ્જિદ ગુંબજ ઉપર મોત થજાણ્યું ફરક્યું તું ને શાંતિ નામે લાલ કબૂતર માણસ માથે ચરક્યું તું કે કૂતરાને થઈ ગયું કે આ તો લોહી પાડતી જા તેની સામે કંઈ પણ કરું તો નથી શરમની વાત. વાહ 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 બહુ અચ્છે બહુ અચ્છે દે કૂતરાને થઈ ગયું કે આ તો લોહી પાડતી જા તેની સામે કંઈ પણ કરું તો નથી શરમની વાત. હવે ભર ગરબામાં કૂતરું એનું ઊંચું કરતું પગ કે માણસ સામે નહીં સંકોરું શરમ નામની શગ કે કૂતરાને કૂતરાપણું લાગવા માંડ્યું મીઠું ને એવામાં ઓલીપા એને બીજું કૂતરું દીઠું. હવે કૂતરું ચાટે કૂતરાને ને કરે પ્રેમની વાત. કૂતરું ચાટે કૂતરાને ને કરે પ્રેમની વાત કે આપણે ખાલી કૂતરા એ આપણી એક જ જાત. આ માણસ કરડે માણસ તેને ભડકે બળતું શહેર મુઠ્ઠી છે ને પથ્થર છે આ કયા જન્મનું વેર. વાહ 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 વાહ. અને હવે આવે છે ડોક્ટર રઈસ મણિયાર. મારી ને રઈસ વચ્ચે એક સામાન્ય વસ્તુ એ છે કે અમે બંને ડોક્ટર છીએ, એટલે અમે બંને માનીએ છીએ કે દેર ઇઝ નો ફન ઇન મેડિસિન બટ દેર ઇઝ લોટ ઓફ મેડિસિન ઇન ફન. રઈસે મને એકવાર, એ પીડિયાટ્રિશિયન છે, બાળકોનો ડોક્ટર છે, એકવાર એણે મને પૂછ્યું હતું કે બાળકોના સફળ ડોક્ટર થવા શું કરવું. મેં કહું સફળ ડોક્ટરના બાળક હોવું. એ બહુ ઓરિજિનલ છે. તમે જોતા હશો કે બાળકોના ડોક્ટર ગળાનું ઇન્ફેક્શન જોવા માટે બાળકોની જીભ નીચી કરવા એક સ્પેચ્યુલા વાપરતા હોય છે, કેટલાક ચમચી વાપરતા હોય છે. પણ રઈસ બહુ ઓરિજિનલ છે, એને કોઈ દિવસ પ્રોબ્લેમ થતો નથી. બાળકો ધમા ચકડી નથી કરતા, માથું નથી હલાવતા, એમને પકડવા નથી પડતા, કારણ કે એ જીભ દબાવવા માટે લોલીપોપ વાપરે છે. આ તો મારી કલ્પના છે. પણ રઈસ એક ઉત્તમ ગઝલકાર છે, એણે કાફિયાનગર અને શબ્દ મારા સ્વભાવમાં જ નથી એ બે ગઝલ સંગ્રહ આપ્યા છે ગુજરાતી સાહિત્યને. પણ ઉત્તમ હઝલો એણે લખી છે અને હું એને વિનંતી કરીશ કે થોડી હઝલ સંભળાવ. સાહિત્ય શુદ્ધ અને નિર્ભેળ હોવું જોઈએ એવો આગ્રહ ઉન્નત ભ્રૂ વિવેચકો રાખતા હોય છે, પણ અમારું આ હાસ્ય સાહિત્ય તો અશુદ્ધ અને ભેળસેળયુક્ત હોય તો જ મજા આવે. બે હઝલ રજૂ કરું છું. સ્વીટ હાર્ટ, ઇંગ્લિશમાં તું બડબડ ન કર. સ્વીટ હાર્ટ, ઇંગ્લિશમાં તું બડબડ ન કર, હાય ને હાય હાય મહી ગરબડ ન કર. અંગ્રેજીમાં વારંવાર આપણે હાય બોલતા હોઈએ છીએ, ગુજરાતીમાં હાય હાય બોલતા હોઈએ છીએ. તો સ્વીટ હાર્ટ, ઇંગ્લિશમાં તું બડબડ ન કર, હાય ને હાય હાય મહી ગરબડ ન કર, ને હાસ્ય તારું ભયજનક લાગે મને. હાસ્ય તારું ભયજનક લાગે મને, મેઘલી રાતે કદી ખડખડ ન કર. હાસ્ય તારું ભયજનક લાગે મને, મેઘલી રાતે કદી ખડખડ ન કર, ને પ્રેમની ટપલીને ટપલી રાખતું. પ્રેમમાં ટપલીઓ મારવા સુધીની તો છૂટ હોય છે, કે પ્રેમની ટપલીને ટપલી રાખતું. વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર, વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર, ને કાલે મારા પર પડ્યો તુજથી પલંગ. કે કાલે મારા પર પડ્યો તુજથી પલંગ. આપણા ગૃહજીવનમાં આવી નાની મોટી ઘટનાઓ તો બનતી જ રહેતી હોય છે, કે કાલે મારા પર પડ્યો તુજથી પલંગ, એ જગા પર તું હવે અડઅડ ન કર, એ જગા પર તું હવે અડઅડ ન કર. ને શ્વાન સાથે શોભે એ ભાષા પ્રયોગ, ભાષાના પણ પ્રશ્નો થાય છે, કે શ્વાન સાથે શોભે એ ભાષા પ્રયોગ, માનપૂર્વક તું મને હળહળ ન કર, માનપૂર્વક તું મને હળહળ ન કર. હોય છે બિલ્લીને ત્યાં પણ શુભ પ્રસંગ, કે હોય છે, સૌમ્યભાઈએ કૂતરાની વાત કરી, તો કે હોય છે બિલ્લીને ત્યાં પણ શુભ પ્રસંગ, આડી ઉતરી એને તું નડનડ ન કર, કે આડી ઉતરી એને તું. હોય છે, ને છેલ્લો શેર છે શ્યામલ ફરમાવો, કે ધૂળ જેવી જિંદગી છે આપણી, ધૂળ જેવી, કે ધૂળ જેવી જિંદગી છે આપણી, એમાં રેડી આંસુડા કીચડ ન કર. કે ધૂળ જેવી જિંદગી છે આપણી, ધૂળ જેવી જિંદગી છે આપણી, એમાં રેડી આંસુડા કીચડ ન કર. તો બીજી એક હઝલ રજૂ કરું છું. હઝલના પહેલા શેરમાં
લગ્ન પછી થોડા સમયમાં આખી પરિસ્થિતિ કેવી રીતે બદલાઈ જતી હોય છે એની વાત છે કે હું જ કહેતો મારી પત્ની ખૂબ રોમેન્ટિક રે, હું જ કહેતો મારી પત્ની ખૂબ રોમેન્ટિક રે, ને હવે આજે કહું છું રોમ રોમ એન્ટિક રે. હું જ કહેતો મારી પત્ની ખૂબ રોમેન્ટિક રે, ને હવે આજે કહું છું રોમ રોમ એન્ટિક રે. ને આવી પત્નીને લઈને કવિ જો ગીરના જંગલમાં જાય તો શું હાલત થાય? કે ગીરના એ સિંહને પણ ખૂબ લાગી બીક રે, ગીરના એ સિંહને પણ ખૂબ લાગી બીક રે, સામટી બે ત્રણ જો એણે ખાઈ લીધી છીંક રે, સામટી બે ત્રણ જો એણે ખાઈ લીધી છીંક રે, ને એ સજે વસ્ત્રો સરસ તો લાગે થોડી ઠીક રે, એ સજે વસ્ત્રો સરસ તો લાગે થોડી ઠીક રે, જેમ ફાટેલા ચલણને સંગ્રે પ્લાસ્ટિક રે. જેમ અમારા સુરતમાં તો આવું થાય છે કે નોટ ફાટી જાય તો પ્લાસ્ટિકની થેલીમાં, એ અમારા અમદાવાદથી જ શરૂ થયું. એ સજે વસ્ત્રો સરસ તો લાગે થોડી ઠીક રે, જેમ ફાટેલા ચલણને સંગ્રે પ્લાસ્ટિક રે. ને માંગણીઓ સ્પષ્ટ એની, માંગણીઓ સ્પષ્ટ એની ખૂબ સ્પેસિફિક રે, માંગણીઓ સ્પષ્ટ એની ખૂબ સ્પેસિફિક રે, ધમકીઓ મૌખિક પ્રથમ ને અંતે શારીરિક રે, ધમકીઓ મૌખિક પ્રથમ ને અંતે શારીરિક રે. અને આ પાછી કવિની જે પત્ની છે તે કરાટે જાણે છે કે ઢીંક મુક્કા કીક લાગે શુદ્ધ ને સાત્વિક રે, ઢીંક મુક્કા કીક લાગે શુદ્ધ ને સાત્વિક રે, તામસિક ત્યારે દિશે જો કર ગ્રહે એ સ્ટીક રે, તામસિક ત્યારે દિશે જો કર ગ્રહે એ સ્ટીક રે. ને એનું ગુજરાતી જરા કાચું છે, એનું ગુજરાતી જરા કાચું છે, કારણ એ જ કે એનું ગુજરાતી જરા કાચું છે, કારણ એ જ કે શીખવાને જાય છે એ ફ્રેન્ચ લેટિન ગ્રીક રે, શીખવાને જાય છે એ ફ્રેન્ચ લેટિન ગ્રીક રે. ને છેલ્લો શેર છે કે હું કવિ છું વીક, કવિ અને વીક ને સંબંધ છે, કે હું કવિ છું વીક છતાં એ કેમ ઝીલું ઝીંક રે. ભગવતીભાઈ આ શેર સાંભળજો, કે હું કવિ છું વીક છતાં એ કેમ ઝીલું ઝીંક રે, ખૂબ અચરજ પામતા સૌ ટોમ હેરી ડીક રે, ખૂબ અચરજ પામતા સૌ ટોમ હેરી ડીક રે. હવે હું એક એવા કવિને આમંત્રણ આપું છું બોલવા માટે કે ગુજરાતી ભાષાના ખૂબ સારા ગીતકાર છે, ખૂબ જાણીતા કવિ છે, ખૂબ લોકપ્રિય ઉદ્ઘોષક ને કાર્યક્રમોના સંચાલક રહ્યા છે, તુષાર શુક્લા. એમનું એક એમના ગીતની બે પંક્તિ કહેવાની ઈચ્છા થાય છે કે એક છોકરો એક છોકરી એકમેકમાં મગન થયા, એક છોકરો એક છોકરી એકમેકમાં મગન થયા, લોક બિચારું સાવ જ ભોળું એમ કહે કે લગ્ન થયા. તો આવી મસ્તીભરી હળવી અને મજાની રચનાઓ તુષારભાઈ આપણને આજે સંભળાવશે. રહીશે સરસ વાત કરી, રોમેન્ટિકથી રોમ રોમ એન્ટિક સુધીનો જે આખો ગ્રાફ દાંપત્યમાં કાલાંતરે જે સર્જાતો હોય છે, અને છતાં કોઈ પ્રેમ કર્યા વગર રહી શકતું નથી, એટલે એક ગીત એ પ્રકારે સૂજું કે પ્રેમ કરવાને લાગે છે લેન, કે લાઈન લાગે છે પ્રેમ કરવા માટે, પ્રેમ કરવાને લાગે છે લેન, જાણે છે કામ કંઈ સહેલું નથી, જાણે છે કામ કંઈ સહેલું નથી, ને તોય માર્ગમાં મેળવતા નેન, પ્રેમ કરવાને લાગે છે નેન, એવા ઘેલાને મારે પૂછવું છે આજ, તમે ઘૂમતા જોયા જ હશે ફેન, એવા ઘેલાને મારે પૂછવું છે આજ, તમે ઘૂમતા જોયા જ હશે ફેન, પ્રેમના પ્રતીક આખા જગમાં મળે છે, ખર્ચો ડોલર કે રૂપિયો કે યેન, પ્રેમ કરવાને લાગે છે લેન, કેવો છે આ પ્રેમ દાંપત્યના જુદા જુદા અનુભવમાં, પ્રેમ થઈ જા તો ક્યાંક ટેબલ ફેન, પ્રેમ થઈ જા તો ક્યાંક ટેબલ ફેન, ભાઈ તણો ચહેરો ફરે છે એમ એમ જેમ ફરતા રહે છે પેલા બેન, ભાઈ તણો ચહેરો ફરતો રહે છે, પ્રેમ
પ્રેમ થઈ જા તો ક્યાંક ટેબલ ફેન કે ભાઈ તણો ચહેરો ફરે છે એમ એમ જેમ ફરતા રહે છે પેલા બેન ને સ્નેહ નથી શંકા સ્નેહ નથી શંકા કઈ સ્નેહ છે વિશ્વાસ દૂર જતો ફેન એની જાતે આવે પાસ સ્નેહ નથી શંકા કઈ સ્નેહ છે વિશ્વાસ દૂર જતો ફેન એની જાતે આવે પાસ ડોકા ઘુમાવે ના શ્રદ્ધાનું માપ ડોકા ઘુમાવે ના શ્રદ્ધાનું માપ બહારના જ નહીં વધે ભીતરના તાપ બહારના જ નહીં વધે ભીતરના તાપ શાને થઈ જાઉં આમ બેચેન કે પ્રેમ કરવાને લાગે છે લેન ને ક્યારેક એવું થાય કે પ્રેમ થઈ જા તો ક્યાંક એક્ઝોસ્ટ ફેન પ્રેમ થઈ જા તો ક્યાંક એક્ઝોસ્ટ ફેન અંદરના ઉકળાટો ઠાલવતો બાર અંદરના ઉકળાટો ઠાલવતો બાર અને ફરતો રહે છે દિન રેન પ્રેમ થઈ જા તો ક્યાંક એક્ઝોસ્ટ ફેન કે ધુમાડા થઈ થઈને નીકળે ધખારા ધુમાડા થઈ થઈને નીકળે ધખારા ને જ્યારે અંતરમાં ઉડે કઈ તિખારા ધુમાડા થઈ થઈને નીકળે ધખારા કે જ્યારે અંતરમાં કઈ ઉડે તિખારા બખાળા બળાપાનો ભડભડતો દાવ એમાં શાતાનો ક્યાંથી મળવાનો અનુભવ પ્રેમ કરવાની થાય નહીં દેન તોય લાગે છે લાંબેરી લેન જાણે છે કામ કઈ સહેલું નથી તોય માર્ગમાં મેળવતા નેન પણ કેટલાક નસીબદાર હોય છે જેમની સમજણ સ્પષ્ટ હોય એ લોકોની કે પ્રેમ થઈ જા તો ક્યાંક સીલિંગ ફેન પ્રેમ થઈ જા તો ક્યાંક સીલિંગ ફેન ઠંડી કોઈ લહેર સમો સ્પર્શી રહે છે ભલે જુઓ નહીં માંડીને નેન ઠંડી કોઈ લહેર થઈ સ્પર્શી રહે છે ભલે જુઓ નહીં માંડીને નેન હોવાની સાબિતી મળે આપોઆપ હોવાની સાબિતી મળે આપોઆપ અને ગરદનના દુખે તોય દૂર થાય તાપ હોવાની સાબિતી મળે આપોઆપ ગરદન ના દુખે ને દૂર થાય તાપ નજર કરી જોવું નહીં ફરે છે કે કેમ નજર કરી જોવું નહીં ફરે છે કે કેમ હળું હળું હવા જેમ સ્પર્શે એ પ્રેમ નજર કરી જોવું નહીં ફરે છે કે કેમ હળું હળું હવા થઈને સ્પર્શે એ પ્રેમ ચડે મસ્તીનું આછેરું ઘેન એથી લાગે છે લાંબી લચ લેન જાણે છે કામ કઈ સહેલું નથી ને તોય માર્ગમાં મેળવતા નેન એક આ જ પ્રકાર પ્રેમની વાત કહેતું બીજું ગીત છે કે એવું લાગે છે રોજ હમણે હમણે કે કોક મારું જાણીતું આવે છે સમણે એવું લાગે છે રોજ હમણે હમણે કે કોક મારું જાણીતું આવે છે સમણે એક તો છે મોડેથી સુવાની ટેવ એક તો છે મોડેથી સુવાની ટેવ અને કરતો નથી હું રોજ નિયમિત સેવ એક તો છે મોડેથી સુવાની ટેવ અને કરતો નથી હું રોજ નિયમિત સેવ હા મંદિરના આટા હું મારું છું રોજ તોય પાંચે આંગળીએ નથી પૂજા મેં દેવ મંદિરના આટા હું મારું છું રોજ તોય પાંચે આંગળીએ નથી પૂજ્યા મેં દેવ હું તો અટવાતો મનગમતા ભ્રમણે કે કોક મારું જાણીતું આવે છે શમણે ને મેકઅપ કરીને રોજ સૂતો તો પહેલા મેકઅપ કરીને રોજ સૂતો તો પહેલા કોક શમણે આવે કે બોલાવે મેકઅપ કરીને રોજ સૂતો તો પહેલા કોક શમણે આવે કે બોલાવે જાણું છું મોઢું કઈ એવું નથી કે કોઈ મળતાની સાથે મલકાવે જાણું છું મોઢું કઈ એવું નથી કે કોઈ મળતાની સાથે મલકાવે મારું મંડળું ચડ્યું છે આજ રમણે કે કોક મારું જાણીતું આવે છે શમણે ને શ્વાસોની માળાના મણકા ફરે ને હું તો એક તું કહેતો શ્વાસોની માળાના મણકા ફરે ને હું તો એક તું કહેતો વહેલી પરોઢ તણા શમણા ફળે એવી આશામાં ઊંઘતો રહેતો વહેલી પરોઢ તણા શમણા ફળે એવી આશામાં ઊંઘતો રહેતો મને ઘેલો બનાવ્યો કોઈ નમણે કે કોક મારું જાણીતું આવે છે શમણે અને આ પરિસ્થિતિમાં છેલ્લે શું થયું કે હજી નિંદરમાં ચહેરો કળાતો નથી હજી નિંદરમાં ચહેરો કળાતો નથી નિયમ ચશ્મા પહેર્યાનો પડાતો નથી
હજી નિંદરમાં ચહેરો કળાતો નથી, નિયમ ચશ્મા પહેર્યાનો પડાતો નથી, હશે પાડોશીની છોકરી કે સાથે કરે નોકરી, હશે પાડોશીની છોકરી કે સાથે કરે નોકરી, એનો ભેદ હજી પૂરો કળાતો નથી. હું તો શમણાના શેર વેચું બમણે, કે કોક મારું જાણીતું આવે છે શમણે, એવું લાગે છે રોજ હમણે હમણે, કે કોક મારું જાણીતું આવે છે શમણે. અને હવે આપણે એને નિમંત્રણ આપીએ જે આ કવિ મંચનું સંચાલન કરી રહ્યા છે, ગુજરાતી સુગમ સંગીતના ખ્યાતનામ સ્વરકાર અને ગાયક છે. પોતે ડૉક્ટર છે એમ તો કહ્યું જ, પણ એમની વિશેષતા એ છે કે પોતે પ્લાસ્ટિક સર્જન છે, એટલે કુરૂપને પણ સ્વરૂપ આપી શકવાની ક્ષમતા ધરાવે છે. અને એ દ્રષ્ટિ જે એમનામાં છે ને, એ રીતે એ સમાજને સંબંધોને અવલોકનની એમની જે કુશળતા છે એનાથી નિરખે છે અને પછી કવિતામાં ઢાળે છે. એણે એવો કોઈ ક્લેમ નથી મૂક્યો કવિ હોવાનો, પણ એના જે અવલોકનો છે એમાં એક માર્મિકતા છે અને એ આપણને સૌને માણવી ગમે એવી છે. હું નિમંત્રણ આપું ડૉક્ટર શ્યામલ મુનશીને. આભાર શ્યામ. રઈસને છેલ્લો શેર મેં પકડ્યો કે આપણી ગુજરાતી ભાષા બહુ કાચી છે, એનું કારણ કે આપણે ફ્રેન્ચ લેટિન ને ગ્રીક શીખીએ છીએ. અને બહુ સાચી વાત છે, આપણે આપણી ભાષાની શુદ્ધિ પ્રત્યે એટલા બધા સભાન નથી હોતા. એકવાર ગુજરાતીના શિક્ષક ક્લાસમાં આવ્યા, એમણે કહ્યું કે આજે આપણે ગુજરાતી ભાષાના 300 વિશે શીખીશું, ગુજરાતી ભાષાના 300 વિશે શીખીશું. પહેલા સ, એના પછી સ અને એના પછી સ. બે ભાઈબંધો વિષ્ણુ ને મહેશ, તો મહેશ ને તમે પૂછો તારું નામ શું, એટલે મહેશ જ કહે, કાંઈ મહેશ ના બોલે. મોટા થયા, વિષ્ણુ રિક્ષા ચલાવવા માંડ્યો અને મહેશને પેટ્રોલ પંપનું કામ ચાલુ કર્યું. વર્ષો પછી વિષ્ણુ રિક્ષા લઈને પેલા પેટ્રોલ પંપ પર આવ્યો, એટલે મહેશનું ધ્યાન પડ્યું કે આ તો પેલો મારી ક્લાસનો છે વિષ્ણુ. એટલે એને પાસે જઈને પૂછ્યું વિષ્ણુ, એટલે કે ના 30 નું. તો આ ગોટાળા થતા હોય છે. તો હવે હું જે ગીત રજૂ કરું છું એમાં અળવાને બદલે ર બોલતા ભાઈ પરનું, અળવાને બદલે ર બોલતા ભાઈ પરનું ટીખર ગીત છે. એ કહે છે કે હું છું મુરજીભાઈ કારુભાઈ ગોરવારા, હું છું મુરજીભાઈ કારુભાઈ ગોરવારા, કાળજીપૂર્વક સાંભળજો ભાઈ નહીં તો થશે ગોટારા, હું છું મુરજીભાઈ કારુભાઈ ગોરવારા. વાદરવારી કારી રાતે પુષ્કર થતી વિજરી, વાદરવારી કારી રાતે પુષ્કર થતી વિજરી, વ્યાકુળ હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી, વ્યાકુળ હતો હું મરવા. ટ્યુબલાઇટ કહેવાય ને, વ્યાકુર હતો હું મરવા ત્યાં તો તમે જ ગયા મરી, તમે તો જાણે ખરખર 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 ખરખર, ક્યા બાત હૈ, ખરખર વહેતી શીતર જરની ધારા, કાળજીપૂર્વક સાંભળજો ભાઈ નહીં તો થશે ગોટારા. ને કાર ઝાર ઉનારે તો સરગે છે જ્વારા ઘરમાં, કાર ઝાર ઉનારે તો સરગે છે જ્વારા ઘરમાં, અકરાઈને ઘરવારી બોલે પાણી નથી નરમા. ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. અકરાઈને ઘરવારી બોલે પાણી નથી રરવા, રો કકરને કકરાટ કરે છે સગરા બારક બિચારા, કાળજીપૂર્વક સાંભળજો ભાઈ નહીં તો થશે ગોટારા. ને મેરામાંથી, ક્યાંથી, મેરામાંથી એક કબૂતર લીધું મેં કાંસાનું, મેરામાંથી એક કબૂતર લીધું મેં કાંસાનું, ઢોર બહુ સુંદર છે, ઢોર બહુ સુંદર છે, પાછું ચરકે છે મજાનું, ઢોર બહુ સુંદર છે પાછું ચરકે છે મજાનું, શાંતિના એ દૂધ છે ધોરા ભોરા ને રૂપારા, કાળજીપૂર્વક સાંભળજો ભાઈ નહીં તો થશે ગોટારા. ને દરેક જગ્યાએ દરેક લેવલ પર ફસાય, મૂર
પછી ડાર, પછી કુંપર ને કુમરી કરી, કુમરી કરી મૂર, પછી ડાર, પછી કુંપર ને કુમરી કરી, ફૂલ ફૂટે એમાંથી કોમર પીરા ને વાદરી, એની બનાવી મારા આપી તમને બનાવી મારા, કાળજી પૂર્વક સાંભળજો ભાઈ, નહીં તો તમને બીજી રચના છે એનું ટાઇટલ છે શિક્ષક પુત્રોની અભિવ્યક્તિ. એમાં કલ્પના એવી છે કે માં અને બાપ બંને શિક્ષક છે અને એ બંનેને અંદર અંદર શું થાય છે એ તો દરેક જણ સમજી શકે, પણ આ માં અને બાપ બંને એક જ વિષયના શિક્ષકો છે અને એમના પુત્રોને કહેવામાં આવે છે કે તમે તમારા મા બાપ વિશે કંઈ લખો. તો આ શિક્ષક પુત્રોની અભિવ્યક્તિ કેવી હોય એ કલ્પના છે. પહેલા ગણિતના શિક્ષકોના પુત્ર છે. પપ્પા મારા રામાનુજન ને માં શકુંતલા દેવી. પપ્પા મારા રામાનુજન માં શકુંતલા દેવી બંને વચ્ચે મારી હાલત થાય છે જોવા જેવી. બાત ભરીને વાલ કરીને વેણ કહે બે મીઠા. બાત ભરીને વાલ કરીને વેણ કહે બે મીઠા. હળવે મારા કાનમાં બોલે સાઈન થીટા કોસ થીટા. ભૂમિતિ. પપ્પા મારા કિરણભાઈ. પપ્પા મારા કિરણભાઈ ને મા રેખાબેન વ્યાસ. રેખાબેન વ્યાસ. પપ્પા મારા કિરણભાઈ ને મા રેખાબેન વ્યાસ. નાની બેન બિંદુ. બિંદુ. એને રમવા મળે કંપાસ. પ્રતિજ્ઞા પક્ષ સાધ્ય સાબિતી એ ક્રમમાં જ વાત કરાવે. પ્રતિજ્ઞા પક્ષ સાધ્ય સાબિતી એ ક્રમમાં જ વાત કરાવે ને ભૂલ્યા તો બાજુઓને કાટખૂણે છેદી સામેના કર્ણ પકડાવે. ભૂલ્યા તો બાજુઓને કાટખૂણે છેદી સામેના કર્ણ પકડાવે. ઇતિહાસ. પપ્પા મારા રાખેંગાર ને મમ્મી રાણક દેવી બંને વચ્ચે મારી હાલત થાય છે જોવા જેવી. મારી ને મારી ભાઈની ઓળખ. મારી ને મારા ભાઈની ઓળખ કોઈને આપે મમ્મી જો બોલે કે આ છે મહેશ પહેલો ને આ છે મહેશ બીજો. ભૂગોળ. પપ્પા મમ્મી તરફ નમીને ભ્રમણ કરે કક્ષામાં. પપ્પા મમ્મી તરફ નમીને ભ્રમણ કરે કક્ષામાં. મિત્રોના સરનામા પરથી ઘર શોધે નકશામાં. ને સખી કૃષ્ણા કાવેરી પૂછે. સખી કૃષ્ણા કાવેરી પૂછે સાથી મોડા પડ્યા તો કહે કે રસ્તામાં પાછા ફરતા મોસમી પવનો નડ્યા. સંસ્કૃત. સંસ્કૃત. માતમ કહે તાતમ ને નાથમ ને તાતમ કહે માતમ ને પ્રિયમ. માતમ કહે તાતમ ને નાથમ ને તાતમ કહે માતમ ને પ્રિયમ. સંધિ માટે ઝઘડા કરે. સંધિ માટે ઝઘડા કરે ને પાળે બસ વ્યાકરણના નિયમ. ભોજનમાં ટમટમ દાડમ કોકમ ઉત્તપમ ચ ગરમ રસમ. ભોજનમાં ટમટમ દાડમ કોકમ ઉત્તપમ ચ ગરમ રસમ. મને કહે કે તું પણ બોલ ને હું બોલું અગડમ બગડમ. અને ગુજરાતીના શિક્ષક કવિ કાંતની સાગર ને શશી એ કાવ્યનો આમાં ઉપયોગ છે. ગુજરાતીના શિક્ષકોના પુત્ર. આજ મહારાજ પપ્પા અને મમ્મી બે. આજ મહારાજ પપ્પા અને મમ્મી બે જાણીતા સાગર ને શશી નામે. એ મિલન થી સૃજન પામેલી પુત્રીઓ નિત કવન માંથી ફરિયાદ પામે કે કાઇનેટિક સીટ પર દામિની રખડતી ને યામિની તો મોટરમાં વિહરતી. તોરલ તો રાણી સમી ફકડ ફરતી. પિતા તારી પુત્રીઓ બિંદાસ બનતી. સંગીત. પપ્પા ભૈરવ ગાય છે પણ મમ્મી એવું ગાય છે ત્યારે ભૈરવી બની જાય છે. એમ કહે કે આ બહારની ખ્યાલ ગાયકી પણ મારા તો ખ્યાલની બહાર જાય છે. હું જો કહું કે ખીલ્લી મમ્મી એ કહે ના બેટા રાગો પકડથી પકડાય છે. ને હું કહું કે દાદરા પર ચડાય ઉતરાય તો એ કહે ના દાદરા તો વગાડાય છે. ને હું કહું કે ખવાય પપ્પા ખવાય તો એ કહે ના સમ ઉપર તો અવાય છે.
ને હું કહું કે તોડી મારવા હલ્લો કરાય ને કહે કે તોડી મારવા ગવાય છે તો કોમળ પુત્ર અચળ પપ્પા ને તીવ્ર માની વચ્ચે રહીને ઔરંગઝેબ બની જાય છે. અને ત્રણ મુખ્ય વિષયો કેમિસ્ટ્રી બાયોલોજી એન્ડ ફિઝિક્સ. તો રસાયણ શાસ્ત્ર મમ્મી જલદ એસિડ જેવી ને પપ્પા તો માઇલ્ડ બેસ છે. મમ્મી જલદ એસિડ જેવી પપ્પા તો માઇલ્ડ બેસ છે. લિક્વિડ જોઈ લિટમસ નાખે એવો એમને ક્રેઝ છે. ને કેલેન્ડરની જગ્યાએ પીરિયોડિક ટેબલ લટકાવે ને ચંદુ ઓમ પ્રકાશ ઓઝાને CO2 કઈ બોલાવે. વાસણ નથી રસોડામાં, વાસણ નથી રસોડામાં, બ્યુરેટ પીપેટ ને બીકર છે. મીઠાની બરણી ઉપર NaCl નું સ્ટીકર છે. બર્નર ઉપર ફ્લાસ્ક રાખીને મમ્મી ચા બનાવે છે, બીકરમાં ભરે છે, સાથે પેટ્રી ડિશ પણ લાવે છે. હું પૂછું કે મમ્મી આ બ્રાઉન રંગનું કયું દ્રાવણ છે? એ કહે કે દુધિયા H2O માં ટેનિન નું સાંદ્ર મિશ્રણ છે. વાહ, ક્યા બાત હે. બાયોલોજી. પપ્પા અને મમ્મીના ચેતાતંત્રના ચેતાકોષો છે બહુ વિકૃત. ગમે એમને અળસિયાની અન્નનળી ને દેડકાનું યકૃત. જીનેટિક્સ તો એ બંનેનો એટલો બધો ફેવરિટ સબ્જેક્ટ છે કે હું પહેરું તે દરેક જીન્સમાં જુએ ક્યાં ક્યાં કઈ કઈ ડિફેક્ટ છે. ને રોજ રાતે ઘોડિયામાં સૂતા ડુસકા મારી નાની બેન ભરે. કારણ કે પપ્પા પંચતંત્રની વાતને બદલે પાચન તંત્રની વાત. અને છેલ્લે ફિઝિક્સ ભૌતિક શાસ્ત્ર. મમ્મી પપ્પા દલીલ કરે તો વાતની પૂરી ના થાય સર્કિટ. કારણ કે એ બંનેના એક્શન રિએક્શન આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. હું પાણીમાં ડૂબી જઉં તો કહે કે ધીસ ઇઝ બીકોઝ ઓફ ડેન્સિટી. ને ઝાડ ઉપરથી પડી ગયો તો કહે કે ધીસ ઇઝ ધી લો ઓફ ગ્રેવિટી. ફિઝિકલ ટોર્ચર ને ભૌતિક દુઃખોથી ભરેલું મારું જીવન છે. અમારા તો મકાનનું નામ જ પહેલેથી વકરી ભવન છે. ને હવે સિનિયર મોસ્ટ અમારા બધામાં સુરતના કવિ શ્રી નયન દેસાઈને હું નિમંત્રણ આપું છું. એમની ગઝલો અને ગીતોના તો ઘણા ચાહકો છે જ. એમણે ગુજરાતી ભાષાને ખૂબ સરસ ગીતો ગઝલો આપ્યા છે. આજે હાસ્યરસથી ભરેલી હળવી કેટલીક રચનાઓ આપણને સંભળાવશે નયનભાઈ. આ એક પહેલું મુક્તક જે છે એ રીતે આવ્યું કે હું એક છોકરીને ઓળખું છું જેને પ્રાચીન ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ છે ને ગયા જ અઠવાડિયે 80 વર્ષના ડોસાને પાણી ગયા. લગ્ન મુક્તકોનું નામ છે લગ્ન. બે મુક્તક કે બોલ સહિયર એ સખીનું શું થયું, કે બોલ સહિયર એ સખીનું શું થયું ને જામ છલકાતા હતા જેની ચાલમાં ને આખરે અધેડને પરણી ગઈ ચાંદ દેખાયો પતિની ટાલમાં. બીજું મુક્તક છે કે હાથથી દુનિયા ગઈ લગ્નનું શીર્ષક છે લગ્ન. અને મારી હિંમત તમને દાદ આપશો કે શ્રીમતીજી ક્યાંક શ્રોતામાં જ બેઠા છે. કે હાથથી દુનિયા ગઈ ને આભને ધરણી ગયા. હાથથી દુનિયા ગઈ ને આભને ધરણી ગયા વાળવા કિસ્મતને જાણે લઈને સાવરણી ગયા. કે હાથથી દુનિયા ગઈ ને આભને ધરણી ગયા વાળવા કિસ્મતને જાણે લઈને સાવરણી ગયા ને પ્રેમનું બંને જણાનું સુખ છીનવાઈ ગયું જે ક્ષણે મૂર્ખાઈમાં એ પ્રેમીઓ પરણી ગયા. મિત્રો બ્રાહ્મણ છું એટલે આમ જ્ઞાતિવાદમાં માનતો નથી પણ કેટલાક મંત્રો લખ્યા છે.
જેતે ભગવાનની સમક્ષ ધૂપ કરીને જો કરીએ અને મંત્ર જાપ તો અચૂક ફળે. પહેલો મંત્ર છે નેતા થવાનો, જે આજે લગભગ બધાને ગમતું હોય છે, કે આ ચડાવું દસકો સ્વાહા, કે આ ચડાવું દસકો સ્વાહા, લાગ્યો છે એક ચસકો સ્વાહા, આ પ્રભુ નેતા થઈ જાઉં, જીભ પર એવો મસકો સ્વાહા. અને પ્રેમમાં સફળ થવાનો મંત્ર. અહીંયા ઘણા યુવાન મિત્રો પણ છે અને કમનસીબે અમે નથી રહ્યા. પ્રેમમાં સફળ થવાનો મંત્ર, કે પ્રેમ વગર મન ફિસ્સુ સ્વાહા, કે પ્રેમ વગર મન ફિસ્સુ સ્વાહા, પ્રેમથી જીવન લીસુ સ્વાહા, ને પ્રેમનો બેડો પાર કરી દે, રાખજે ભરચક ખિસ્સુ સ્વાહા. જો ખાલી ખિસ્સે ગયા ફરવા તો મરી ગયા. રૂપ વિશે મંત્ર, રૂપની વાત છે, કે ફૂલશો ચહેરો સુંદર સ્વાહા, ને આખો તુજ સાગર સ્વાહા. આવું શરૂઆતમાં બધું લાગે, કે ફૂલશો ચહેરો સુંદર સ્વાહા, ને આખો તુજ સાગર સ્વાહા, ને શબ્દો તારા મદ મીઠા છે, ને શ્વાસો તુજ અત્તર સ્વાહા. કે અગડમ બગડમ, કે અગડમ બગડમ સ્ટોરી સ્વાહા, અહીંથી તહીંથી ચોરી સ્વાહા, ને સિલ્વર જ્યુબિલીની આશા છે, અભિનય કેવો, સોરી સ્વાહા. વાહ વાહ, ક્યા વાત છે, વાહ વાહ. હઝલ રજૂ કરું છું. હઝલનો મતલબ છે કે વાલથી વાલથી બટકા ભર્યા સદ્ધર મને, વાલથી બટકા ભર્યા સદ્ધર મને, જાણતા લાગે છે આ મચ્છર મને. કે વાલથી બટકા ભર્યા સદ્ધર મને, જાણતા લાગે છે આ મચ્છર મને, ને હું મજનુ થઈ ગયો તો દોસ્તો, હું મજનુ થઈ ગયો તો દોસ્તો, પણ કદી વાગ્યા નહીં પથ્થર મને. ને શેર છે કે શ્રીમતી જાણી જશે આવું ન કર, કે શ્રીમતી જાણી જશે આવું ન કર, આ રીતે છાંટ્યા ન કર અત્તર મને. ને શેર છે, સાંભળજો, મને ખૂબ ગમે છે, દાદની અપેક્ષા રાખું છું, કે જે અપાવ્યું તું મેં મારી સાડીને, એ સ્કૂટર મારી ગયું ટક્કર મને. ભાવના બંધુત્વની જાગી જશે, પ્રિય દેખાડીશ નહીં બંદર મને. શેર છે કે ભાવના, કે ભાવના બંધુત્વની જાગી જશે, પ્રિય દેખાડીશ નહીં બંદર મને, ને લેણદારોથી બચાવે છે સતત, કામ આવે કેટલી છત્તર મને. ને છેલ્લો શેર છે કે હા પગો મારા ધરા ઉપર હતા, હા પગો મારા ધરા ઉપર હતા, મોંઘવારીએ કર્યો અધર્મ મને. કે હા પગો મારા ધરા ઉપર હતા, મોંઘવારીએ કર્યો અધર્મ મને, ને વાલથી બટકા ભર્યા સદ્ધર મને, જાણતા લાગે છે આ દૂરદર્શનના મચ્છર મને. અને હવે ફરી એકવાર કિરણ ચૌહાણને વિનંતી કરીશ કે એમની રચના રજૂ કરે. એક હઝલ રજૂ કરું છું. હઝલનો મતલબ છે કે કોઈનો ડાયાબિટીસ વિસ્તારવાનું બંધ કર, કોઈનો ડાયાબિટીસ વિસ્તારવાનું બંધ કર, આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર. કે ભર ઉનાળે ભર બપોરે ટાળ વાગે છે મને, ભર ઉનાળે ભર બપોરે ટાળ વાગે છે મને, મારો ફોટો ફ્રીઝમાં સંતાડવાનું બંધ કર. દોસ્ત જાણી લીધું મેં વસ્ત્રો તું કેવા સીવશે, દોસ્ત આ દરજીને કહું છું કે દોસ્ત જાણી લીધું મેં વસ્ત્રો તું કેવા સીવશે, આમ ફૂટપટ્ટી વડે તું માપવાનું બંધ કર. કે ભાઈ રે આ જર્જરિત દિવાલની હત્યા ન કર, ભાઈ રે આ જર્જરિત દિવાલની હત્યા ન કર,
લઈ હથોડો રોજ ખીલા ઠોકવાનું બંધ કર ને પત્ની તારી શાકભાજી કાપશે કાતર વડે મૂછ ને ચપ્પુ વડે તું કાપવાનું બંધ કર કે પત્ની તારી શાકભાજી કાપશે કાતર વડે મૂછ ને ચપ્પુ વડે તું કાપવાનું બંધ કર કે જીવતા જો એ હશે તું જીવતો રહેશે નહીં જીવતા જો એ હશે તું જીવતો રહેશે નહીં આ ઇલેક્ટ્રિક વાયરોને સ્પર્શવાનું બંધ કર કોઈનો ડાયાબિટીસ વિસ્તારવાનું બંધ કર આટલા મીઠા અવાજે બોલવાનું બંધ કર અને ફરી એકવાર હરિવદન ભટ્ટ આ મોંઘવારી નો ખેલ ખેલ આ મોંઘવારી નો ખેલ આ મોંઘવારી નો ખેલ ખેલ આ મોંઘવારી નો ખેલ પબ્લિક ના ઉડ્યા હોશ હોશ પબ્લિક ના ઉડ્યા હોશ હોશ દિલ્હી વાળા નો દોષ દોષ ખાદી ના મોરલ નાગા નાચે જોઈ ખુરશી ની ઢેલ ઢેલ આ મોંઘવારી નો ખેલ ખેલ આ મોંઘવારી નો ખેલ કેસ કેરોસીન માંડ મળે છે 70 રૂપિયે ખાંડ મળે છે ગેસ કેરોસીન માંડ મળે છે 70 રૂપિયે ખાંડ મળે છે ઘી તેલ માવાળ્યો દાટ દાટ ઘી તેલ માવાળ્યો દાટ દાટ ફુગાવો થઈ ગયો ફાટ ફાટ કૌભાંડો તેમજ ગોટાળાની ચાલે રે લમ છેલ છેલ આ મોંઘવારી નો ખેલ ખેલ આ મોંઘવારી નો ખેલ શિક્ષણ હલકું દફતર બારે ફીના નામે નસ્તર મારે શિક્ષણ હલકું દફતર બારે ફીના નામે નસ્તર મારે મોંઘી ગાઈડો ને નોટ નોટ મોંઘી ગાઈડો ને નોટ નોટ ટ્યુશન માં મેલો દોટ દોટ આ ભણતર કાઢે જનતાનું અવળી ગાણી એ તેલ તેલ આ મોંઘવારી નો ખેલ ખેલ આ મોંઘવારી નો ખેલ અને મંચ ઉપર બબે ડોક્ટરોની વચ્ચે આ વાંચું છું હિંમત ને દાદ આપજો તાવમાં બાટલા ચાર ચડાવે એક્સરે ફોટા બાર પડાવે તાવમાં બાટલા ચાર ચડાવે એક્સરે ફોટા બાર કઢાવે પ્રિસ્ક્રિપ્શન આપે લોંગ લોંગ પ્રિસ્ક્રિપ્શન આપે લોંગ લોંગ ને ટેસ્ટ કરાવે રોંગ રોંગ ડોક્ટરનું મોટું બિલ ચૂકવીને દર્દીનું હાર્ટ ફેલ ફેલ આ મોંઘવારી નો ખેલ ખેલ આ મોંઘવારી નો ખેલ આ મોંઘવારી નો ખેલ ખેલ આ મોંઘવારી નો ખેલ ડોક્ટરની વાત કરી હરિવર્ધનભાઈ એટલે મને એક જોક યાદ આવી ગયો એક ઓર્થોપેડિક સર્જનની વાત છે એવું કહેવાય કે બલબલા પથારીવશ દર્દીને ઓર્થોપેડિક સર્જન ચાલતા કરી દે જે ખરેખર પહેલા મોટરમાં ફરતા હોય તો હવે ફરી એકવાર નિર્મિષ ઠાકરને વિનંતી કરીશ કે એમની રચના સંભળાવે આ રચના થોડીક જુદા પ્રકારની છે એટલે એની જે ભાષા છે એના પર ધ્યાન રાખજો ગામડિયા ભાષામાં હઝલ છે લખ્યું છે કે તમારા શહેરમાં લ્યા આદમીની શી દશાયું છે તમારા શહેરમાં લ્યા આદમીની શી દશાયું છે લડે છે બાયડિયું બાયડા ઘાયલ જટાયું છે ધર્મનો નોમ છે ધર્મ કેરી ધજાયું છે ભગત બધાય વિશ્વામિત્ર ફરતે મેનકાયું છે તમારા પ્રેમનું આ ચેવું બંધારણ રચાયું છે તમારા પ્રેમનું
આ ચેવું બંધારણ રચાયું છે, ઘરોમાં હોય છે માતમ ને ઓફિસમાં મજાયું છે. પરાઈ નારને મા બહેન કહેતો જીવ નો ચાલે, પરાઈ નારને મા બહેન કહેતો જીવ નો ચાલે, ઈ ઓશોમાં જુઓ તો પ્રેમની ચેવી ઘટાયું છે. વિધાતા એ ઘડી છે ઈ મલીશા કોઈરાલાને, વિધાતા એ ઘડી છે ઈ મનીષા કોઈરાલાને, બધાના ભાગ્યમાં એથી ઈલું ઈલું લખાયું છે. હવે જે શેર છે ધ્યાન રાખજો, જે કરવું હોય ઈ થાતું નથી પૈણ્યા પછે, બોલો. જે કરવું હોય તે થાતું નથી પૈણ્યા પછે, બોલો. કુંવારે જે કરો તે થાય, લ્યો બધી રજાયું છે. હજી આ બંધ મુઠ્ઠી છે, શું ખાવા ખોલવા કયો છો? હજી આ બંધ મુઠ્ઠી છે, શું ખાવા ખોલવા કયો છો? તમોને જોણ છે આ કાવ્યમાં શું શું વટાયું છે. હજી આ બંધ મુઠ્ઠી છે, શું ખાવા ખોલવા કયો છો? તમોને જોણ છે આ કાવ્યમાં શું શું વટાયું છે? તમારા શહેરમોલ્યા આદમીની શી દશાયું છે? લડે છે બાયડિયું ભાયડા ઘાયલ જટાયું છે. અને હવે કૃષ્ણ દવે તો આની રોજ રોજ હોય છે બબાલ. મારી નહીં લે, નિર્મિષ ની વાત કરું છું. આની રોજ રોજ હોય છે બબાલ. અરે પરપોટા હાથમાં લઈ હમણાં કેતો તો આની ઉખડતી કેમ નથી છાલ. આની રોજ રોજ હોય છે બબાલ. એક દીતો સૂરજની હામે થઈ ગયો ને પછી નોંધાવી FIR. અરે શું કહું સાહેબ, આણે ઘાયલ કરી છે મારી કેટલી એ મીઠી સવાર. ધારદાર કિરણોને દેખાડી દેખાડી લૂંટે છે મોંઘેરો માલ. આની રોજ રોજ હોય છે બબાલ. આની રોજ રોજ હોય છે બબાલ. ને એક દીતો દોડતો ઈ હાઈકોર્ટ ગયેલો, એક દીતો દોડતો ઈ હાઈકોર્ટ ગયેલો ને જઈને વકીલ ને ઈ કે ચકલી ને ચકલો તો માળો બાંધે છે, હવે તાત્કાલિક લાવી દો સ્ટે. અરે બેહવા દીધું ને એમાં એવું માને છે જાણે બાપાની હોય ના દિવાલ. આની રોજ રોજ હોય છે બાબા. ને એક દી જુવાન જોધ જાડવાને કીધું કે માંડ્યા છે સેના ખેલ. એક દી જુવાન જોધ જાડવાને કીધું કે માંડ્યા છે સેના ખેલ. અરે બાજુના ફળીએ થી ઊંચી થઈ આજકાલ જોવે છે કેમ ઓલી વેલ. અને શેની ફૂટે છે આમ લીલી છમ કુંપળ ને ઉઘડે છે ફૂલ કેમ લાલ. એની રોજ રોજ હોય છે બબાલ. પરપોટા હાથમાં લઈ હમણાં કહેતો તો આની ઉખડતી કેમ નથી છાલ. આની રોજ રોજ હોય છે બબાલ. વાહ 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 કૃષ્ણ. હવે ફરીથી ડોક્ટર રઈસ મણિયાર. તો હું સુરતથી આવું છું. તમારી સુરતની આસપાસનો દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાંની જે લોકબોલી છે એ ભાષામાં હઝલ છે. એક સુરતી છે, દક્ષિણ ગુજરાતનો રહેવાસી છે, પરણેલો છે, અને એનો એક મિત્ર છે મારા જેવો અથવા કિરણ જેવો, જે લગ્નોત્સુક છે, લગ્ન કરવા માંગે છે. પેલા સુરતીની સલાહ માંગે છે. સુરતી પેલો એને સલાહ આપે છે કે જો હું તને ચેતવી દઉં છું આમાં આટલા આટલા જોખમ છે, પછી પાછળથી તું મને કહેતો નહીં કે મેં તને કીધું નહોતું.
તો એનું શીર્ષક છે કેટોની, કે પન્ની ને પટાય તો કેટોની, કે પન્ની ને પટાય તો કેટોની, ને વાહન જો અથડાય તો કેટોની, કે પન્ની ને પટાય તો કેટોની, ને વાહન જો અથડાય તો કેટોની, ને હમણાં તો કેટો છે કે પાપણ પર ઉંચકી લેમ પાપણ, કે હમણાં તો કેટો છે કે પાપણ પર ઉંચકી લેમ, પછી માથે ચડી જાય તો કેટોની, હમણાં તો કેટો છે કે પાપણ પર ઉંચકી લેમ, પછી માથે ચડી જાય તો કેટોની, ને હમણાં તો પ્યાર જાણે રેહમની દોરી, રેશમ, કે હમણાં તો પ્યાર જાણે રેહમની દોરી, એના પર લુગડા હુકવાય તો કેટો, હમણાં તો પ્યાર જાણે રેહમની દોરી, એના પર લુગડા હુકવાય તો કેટોની, ને એની આંખોના અભમાં પંખીના ટોળા, વાહ 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 વાહ, એની આંખોના અભમાં પંખીના ટોળા, પછી ડોળા દેખાય તો કેટોની, પછી ડોળા દેખાય તો કેટોની, ને હમ તુમ ઓર તન્હાઈ બધું ઠીક મારા ભાઈ, કે હમ તુમ ઓર તન્હાઈ બધું ઠીક મારા ભાઈ, પછી પોયરા અડાય તો કેટોની, વાહ 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 રહીશ વાહ. રહીશે જે બોલીની વાત કરી તને બદલે ટ, મને એક હિન્દી કવિનો પ્રસંગ યાદ આવી ગયો. એમણે લખ્યું હતું, ભૂલેશ્વર મેં ભૂલ ગઈ થી એક લડકી રાસ્તા, વો રોતી થી મેં બતાતા થા. તો એમણે કહ્યું, ભૂલેશ્વર મેં ભૂલ ગઈ થી એક લડકી રાસ્તા, વો રોટી થી મેં બટાટા થા. તો હવે ફરી તુષારભાઈને વિનંતી કરીશ કે એક રચના સંભળાવે. આરંભમાં જ શ્યામલે કહ્યું એમ, આજે ઉપક્રમ જ હસવાનો છે, એટલે એ પ્રકારની જ રચનાઓ વંચાઈ છે અને વાંચવાનો પ્રયત્ન થયો છે. અને હસવા માટે પ્રેમ અને પોલિટિક્સ બંનેને આપણે પ્રિય ગણ્યા છે એવું લાગ્યું બધાની રચનાઓના આધારે. પણ હસી કાઢવા જેવા તો બેમાંથી એકે નથી. એક પ્રણય ગીત કહું છું, હસી કાઢવા જેવું નથી પણ એનો મિજાજ થોડો હળવો રાખ્યો છે. એમ પૂછીને થાય નહીં પ્રેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ, દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ. ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું. ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું. આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે હોઠોથી બોલે ખીજું, આંખોનો આવકારો વાંચી લેવાનો ભલે હોઠોથી બોલે ખીજું. ચાહે તે નામ તમે દઈ દો તેને રે ભાઈ, ચાહે તે નામ એને દઈ દો તમે રે ભાઈ, અંતે તો હેમનું હેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. ને પગલે પગલે જો તમે પૂછ્યા કરો તો પછી કાયમ ના રહેશો પ્રવાસી. બહુ સરસ. પગલે પગલે જો તમે પૂછ્યા કરો તો પછી કાયમ ના રહેશો પ્રવાસી. મન મૂકી મોહરશો તો મળશે મુકામ, મન મૂકી મોહરશો તો મળશે મુકામ, એનું સરનામું સામી અગાશી. ને મનગમતો મોગરો મળશે વટાવશો વાંધાની વાડ જેમ જેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. દરિયાના મોજા કઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ. ફરી એકવાર ડોક્ટર શ્યામલ. એક વાર્તા સ્વરૂપે હાસ્ય કવિતા છે એટલે થોડી લાંબી છે પણ અત્યારે ટૂંકી કરી શકું એમ નથી. એનું ટાઇટલ છે પોપટની ઉધરસ. બંનેના જુદા રંગ છે, બંનેના જુદા હાલ છે, બંનેના જુદા રંગ છે, બંનેના જુદા હાલ છે, પિંજરમાં પોપટ લીલો છે, ખુરશીમાં પોપટ લાલ છે. પોપટલાલ માળામાં નથી પણ ફ્લેટના પહેલા માળે છે. વર્ષોથી તે જુદા જુદા નવા નવા લીલા લીલા પોપટ પાળે છે. પોપટલાલ લીલા પોપટ જેવા જ એવરગ્રીન છે પણ આ છેલ્લો પોપટ લાવ્યા છે ત્યારથી થોડા ગમગીન છે. ખુરશીમાંનો પોપટ બસ એક વાતથી મુજાય છે કે પિંજરમાંનો પોપટ આખો દિવસ ઉધરસ ખાય છે. વારે ઘડીએ લીલો પોપટ જોરથી એટલું ખાંસે કે લાલ પોપટ
લીલા પોપટને લઈ ગયો ડોક્ટર પાસે. ડોક્ટર કહે, આવો આવો પોપટલાલ, આવો, કંઈ સુધારો છે? ના સાહેબ, પણ લાલને છોડો, આજે લીલાનો વારો છે. પોપટ ભલે નવો છે, સાવ તાજો ને લીલો છે, પણ આવ્યો છે ત્યારથી ઉધરસને કારણે થોડો ઢીલો છે. આની પહેલાં આ પોપટના હતા જે બાપને દાદા, આની પહેલાં આ પોપટના હતા જે બાપને દાદા, મીઠું મીઠું બોલતા હતા, નહોતા ક્યારે પડતા માદા. પોપટની આ હમણાંની નવી જનરેશન છે, પોપટની હમણાંની આ નવી જનરેશન છે, ખો 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 કરે છે, કોઈ વિચિત્ર ઇન્ફેક્શન છે. દાદાની જેમ, પોપટના દાદા, પોપટના દાદાની જેમ હસીને સૌને પ્રણામ કહેતો નથી, ને ઘેર આવતા મહેમાનોને સીતારામ કહેતો નથી. ડૉક્ટર કે, પોપટલાલ તમે પોપટ ખરા, પણ પોપટ તમારું નામ છે? બધા પોપટની દવા કરવી એ ક્યાં મારું કામ છે? પહેલી વાર પોપટ આવ્યો, બાકી માણસો જ આવે છે. હું માણસનો ડૉક્ટર છું ને મને માણસો જ ફાવે છે. પોપટલાલ કહે, સાહેબ મામૂલી ઉધરસ છે, આ ક્યાં કોઈ રોગ હઠીલો છે? એમ માની લો કે આજે આ પોપટલાલ લીલો છે. વજન સહેજે ઘટ્યું નથી, એકદમ ભરાવદાર ગાલ છે, લોહી પણ ઓછું લાગતું નથી, જુઓ ચાંચ ખાસી લાલ છે, તીખું તળેલું બંધ છે, મરચું પણ ખાવા આપતા નથી, અને પોપટના ગ્લાસમાં ઠંડુ પાણી પણ અમે રાખતા નથી. વારે વારે ગરમ પાણીના કોગળા અમે કરાવીએ છીએ, ને રાત્રે એના કાંઠલા પર વિક્સ વેપોરબ લગાવીએ છીએ. અને સાહેબ, નથી રહ્યો એ ડાળીનો, થઈ ગયો છે જાળીનો. નથી રહ્યો એ ડાળીનો, થઈ ગયો છે જાળીનો. નથી આંબાની ડાળે કે સરવરની પાળે, નથી હવે ગગનમાં એ છે ફ્લેટના માળે. પાંખો એની નામની છે, એ ક્યાં એના કામની છે? આપણી જેમ જ ઘરમાં છે, એ હવે પિંજરમાં છે. કુટુંબનું જ એ અંગ છે, એ ક્યાં હવે વિહંગ છે? તમે ફેમિલી ડોક્ટર છો તો કરો એની સારવાર, તમે ફેમિલી ડોક્ટર છો તો કરો એની સારવાર, મારા કુટુંબના સભ્ય તરીકે એનો પણ છે અધિકાર. ડોક્ટર કહે, પોપટને ખાંસી થવાનું કારણ મને ખબર નથી, અને ખાંસી હોય તો શું છે એનું મારણ મને ખબર નથી. શું કહેવાથી એ મોં ખોલે, ને શું કહેવાથી આ બોલે, અરે એને કાકડા હોય કે નહીં એ પણ મને ખબર નથી. આજે પોપટ લાવ્યા છો ને કહો છો કે એને ખાંસી છે, કાલે લાવશો મોર ને કહેશો એની આંખ ત્રાંસી છે. હું હોસ્પિટલમાં ભણ્યો છું, નથી ભણ્યો હું ઝાડ ઉપર. આ તો ખરેખર મારી ડિગ્રી ને પ્રેક્ટિસની હાંસી છે. પંખીને પ્યાર કરું છું હું, પણ માણસની સારવાર કરું છું હું. પંખીઓ સ્વીટ લાગે છે, પણ માણસો પાકીટ રાખે છે. પોપટલાલ કહે, સાહેબ તમારી પ્રેક્ટિસ માટે અમે કેટલો બધો ભોગ આપ્યો છે. અમારા કુટુંબના દરેક જણે કોઈને કોઈ રોગ રાખ્યો છે. સગા જે આજે સ્વ છે, બધા જયારે શ્રી હતા, સગા જે આજે સ્વ છે, બધા જયારે શ્રી હતા, યાદ કરો સાહેબ કે તેઓ તમારા દર્દી હતા. ડ્રોઈંગ રૂમના એમના ફોટા પર જે જે હાર લટકે છે, આમ જોઈએ તો સાહેબ એમાં તમારી સારવાર લટકે છે. ને ઘરની દરેક બીમારીમાં તમારો સાથ હોય જ છે, ને કુટુંબના દરેક જન્મ મરણમાં તમારો હાથ હોય જ છે. ને સાહેબ તમારી પાસે જે સારામાં સારી ગાડી છે, એનું કારણ અમારા સૌ કુટુંબીજનોની નાડી છે. ને તમારા ઘરના ફ્લોર ઉપર જે જે આરસના ટાઇલ્સ છે, એ અમારા જ ઘરના સ્ટોન છે, એપેન્ડિક્સ છે ને પાઇલ્સ છે. ડોક્ટર કહે છે, પોપટલાલ આ પોપટની ખાંસીની ચર્ચા ફોગટ છે, તમારે મને દર્દી છે, પણ મારે મન તો પોપટ છે. એક સલાહ હું આપું, તમે બતાવો ડોક્ટર બક્ષીને. મારું એવું માનવું છે કે તપાસતા હશે પક્ષીને, કારણ કે ડોક્ટર બક્ષી વિશે એવી વાત સંભળાય છે કે એમના બધા દર્દીઓ ટ્રીટમેન્ટ દરમિયાન ઉડી જાય છે. જે દર્દીના હાથમાં ડોક્ટર બક્ષીનું પ્રિસ્ક્રિપ્શન જાય છે, એ ક્યાં તો નિર્ધન થાય છે, ક્યાં એનું નિધન થાય છે. પોપટલાલ કહે, સાહેબ જાણું છું સ્વભાવ ડોક્ટર બક્ષીનો, આપો નહીં ઇલકાબ તમે એને માનવ ભક્ષીનો, જાણી જશે તો માણી દેશે દાવો એ બદનક્ષીનો, એના કરતાં તમે જ કરો ઉપચાર આ માદા પક્ષીનો. એના નાજુક ગળામાં જો ઉધરસ ઘર કરી જશે, સાંભળજો, જેના નાજુક ગળામાં ઉધરસ ઘર કરી જશે,
તો આ બિચારો પોપટ એક લીલી કાબર બની જશે. સાહેબ તમે તો હોશિયાર છો, કોઈ અક્ષીર દવા ચટાડો પણ ગમે તે કરીને આ પોપટની ઉધરસને મટાડો. જરાય કચાસ ના રાખશો આ ઉધરસના નિદાનમાં ડબલ ફી આપીશું સાહેબ ને, આપીશું કશુંક દાનમાં. ડોક્ટર કે પોપટલાલ તમે આટલું કહો છો તો કરીશું સારવાર, પણ મારે પોપટની ખાંસી માટે કરવો પડશે વિચાર. આજે જ હું ઘેર જઈને એના વિશે વિચારું છું, કાલે આવજો પાછા તમે, હું કોઈ ઉપચાર બતાવું છું. ડોક્ટર પહોંચ્યા ઘેર, એમને ત્યાં મહેમાન આવ્યા હતા, સાથે એમની એમના નાના પિન્ટુને લાવ્યા હતા. પિન્ટુ માતા બોલી, બેટા અંકલને ગીતો સંભળાવો, ઘેર જે પેલો ડાન્સ કરો છો તે આંટીને બતાવો. ટીવી જેમ ચાલુ થઈને પિન્ટુ લાગ્યો ગાવા, ટીવી જેમ ચાલુ થઈને પિન્ટુ લાગ્યો ગાવા, જુદી જુદી રીતે માંડ્યો શરીરને હલાવા. શબ્દો ભૂલી જાય તો એની મમ્મી યાદ કરાવે છે, ને વચ્ચે વચ્ચે વેરી ગુડ કહીને બેટાને ચડાવે છે. જે કંઈ ગાય છે પિન્ટુ એના અર્થને એ ક્યાં જાણે છે, ને ડાન્સની ચેષ્ટાઓ તો એના ડેડી મમ્મી જ પીછાણે છે. આ અસંસ્કારી અશ્લીલ છે એવી ક્યાં એને અક્કલ છે, એ ક્યાં કસુઈ સમજે છે એ કરે છે એ તો નક્કલ છે. ચોળી ચુંદડી ખટિયા અટરિયા કબૂતરના ગીતો ગાય છે, ચોળી ચુંદડી ખટિયા અટરિયા કબૂતરના ગીતો ગાય છે, ને ડોક્ટરની આંખ સામે પેલો પોપટ ઉધરસ ખાય છે. પિન્ટુને જોઈ ડોક્ટરના મનમાં થયો એક ઝબકારો, કે પોપટ સાવ નિરોગી છે, એ ભોળો છે બિચારો, શું છે પ્રણામ કે ઉધરસ શું છે એને ક્યાં કઈ સમજણ છે. એ જે ખોખો કરે છે એ તો આંધળું અનુકરણ છે. બીજે દિવસે ક્લિનિક ઉપર જ્યાં આવ્યા પોપટલાલ, ડોક્ટર સાહેબે એમને સીધો કર્યો એક સવાલ, કે પોપટલાલ મને બસ એક જ વાત જાણવામાં રસ છે, કે પોપટ સિવાય આજુબાજુમાં કોને કોને ઉધરસ છે. પોપટલાલ કે હું ને મારા ઘરના ને આસપાસના રહેવાસી છે એ સૌમાંથી ઘણા બધાને ઘણા વખતથી ખાંસી છે. ડોક્ટર કહે કે આખો દિવસ એને તો બસ ખોખો ખો સંભળાય છે, પ્રણામ સીતારામ ક્યાંથી બોલે એ નકલી ઉધરસ ખાય છે. ઘરમાં બધા ખોખો કરે છે, ક્યાં ઉધરસને મટાડે છે, પોપટને કઈ થયું નથી એ તો બસ ચાળા પાડે છે. જાઓ જઈને ડ્રોઈંગ રૂમમાં પોપટને લટકાવો, ને આસપાસથી મારો કરતી ઉધરસને અટકાવો. જે સારું ને સંસ્કારી છે, જે સારું ને સંસ્કારી છે તમામ બોલી શકે છે. પોપટ પ્રણામ બોલી શકે છે, સીતારામ બોલી શકે છે. અને છેલ્લે નયનભાઈ એમની એક રચના રજૂ કરશે. આ એક બીજી કવિતા બીજી છોકરીની છે. એણે એના પ્રેમીને કહ્યું કે અક્ષય તું મને એટલા માટે ચાહે છે ને કે મારા બાપા પાસે ઘણા બધા પૈસા છે. અક્ષય કહ્યું કે એટલા માટે નહીં પણ એટલા માટે ચાહું છું કે મારા બાપા પાસે ઘણા બધા પૈસા નથી. આ એ બીજી છોકરીની કવિતા છે. અમારી ગલીની એક છોકરી સુંદર ને ફરેબી, અમારી ગલીની એક છોકરી સુંદર ને ફરેબી, ગલીના યુવાનોને મન ગરમા ગરમ જલેબી. અમારી ગલીની એક છોકરી સુંદર ને ફરેબી, ગલીના યુવાનોને મન ગરમા ગરમ જલેબી. એક પછી પંક્તિઓ સાંભળજો, કે એક પછી એક મૂરતિયા જુએ પણ પસંદ ના પડે જેટલી સુરતિયા જુએ. એક પછી એક મૂરતિયા જુએ પણ પસંદ ના પડે જેટલી સુરતિયા જુએ. મંગળ નડે ને શનિ જેના બાપા છે મની જ મની. મંગળ નડે ને શનિ જેના બાપ પાસે મની જ મની. મેં પૂછ્યું શી વાત છે આવવાની ક્યારે બારાત છે, મેં પૂછ્યું શી વાત છે આવવાની ક્યારે બારાત છે. મીઠું મીઠું હસી ને મીઠું મીઠું શરમાતા બોલી, અંકલ રાહ જોઉં છું કે આવો અવાજ આવે ગેબી, યહી હૈ રાઈટ ચોઈસ બેબી. આહા ક્યા બાત હૈ, ક્યા બાત હૈ. અંકલ રાહ જોઉં છું કે આવો અવાજ આવે ગેબી, યહી હૈ રાઈટ ચોઈસ બેબી. આહા ક્યા બાત હૈ. તો મિત્રો, હસીને આપણે બધા બહુ મોટી ધાડ મારીએ છીએ, કારણ કે મનુષ્ય જે કેવું પ્રાણી છે કે જે હસી શકે છે. તમે પાડોશમાં કોઈનું અવસાન થયું હશે, એની આગલી રાત્રે કૂતરાના રડવાનો અવાજ સાંભળ્યો હશે, અને તમે એક લિસ્ટ પણ તૈયાર કર્યું હશે, પણ કૂતરાઓને હસતા તમે ક્યારેય નહીં જોયા હોય. મનુષ્ય જે કેવું પ્રાણી છે કે જે હસી શકે છે. અને કોઈકે બહુ સરસ કહ્યું છે કે જે માણસ ક્યારે હસતો ના હોય એને કોઈ દિવસ ગંભીરતાથી લેવો નહીં. અને જે માણસ
એકવાર પણ ખડખડાટ મુક્તપણે હસ્યો હોય એ કોઈ દિવસ નઠારો નહીં થાય. તો આ બે તારણો સાથે તમારા જીવનમાં ક્યારેક હસવાના, હસાવવાના, રડવાના કે રડાવવાના પ્રસંગો આવશે ત્યારે હાસ્યરસને યાદ કરીને તમે એને માણશો તો ઓર મજા આવશે. ધન્યવાદ.